આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 હર હંમેશ સત્યની સાથે. જોવા માટે સર્ચ કરો speednews17.com તેમજ તમામ સોશિયલ સાઇટ પર. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે સવારે કોવિડ-19 વેક્સિનેશનનો ઓનલાઈન લોન્ચિંગ કાર્યક્રમ યોજાયો હતો, જે અન્વયે આજે નર્મદા જિલ્લાના રાજપીપળા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પ્રથમ દિવસે 100 જેટલા હેલ્થ કેર વર્કર્સને અને તિલકવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે 50 સહિત 150 જેટલા હેલ્થ કેર વર્કરને કોરોના વિરોધી રસીકરણ કરાયું હતું. રાજપીપળાના અર્બન હેલ્થ સેન્ટર ખાતે પૂર્વ ધારાસભ્ય હર્ષદભાઈ વસાવા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉક્ટર કેપી પટેલ તથા રાજપીપળા સિવિલ હોસ્પિટલના સિવિલ સર્જન ડૉક્ટર જ્યોતિબેન ગુપ્તા તથા પેરામેડિકલ સ્ટાફ, આશા વર્કર બહેનો સહિત આરોગ્ય હું ડૉક્ટર મેઘા જોશી, મેડિકલ ઓફિસર છું. કોવિડ-19ની જે રસી આવી છે જેનું નામ છે કોવિશિલ્ડ, એ રસી આપણા કોરોના સામે રક્ષણ આપે છે અને રસી સલામત છે. હું ડૉક્ટર થઈને મેં પણ રસી લીધેલી છે તો મને કશું બી દુખ્યું નથી, કશું બી પેઇન નહીં થયું. રસી સલામત છે, તમે લોકો પણ લઈ શકો છો. તમારા લોકોના મોટિવેશન માટે જ અમે પહેલાં ડૉક્ટરોએ રસી લીધી છે કે તમને લોકોને પાછળથી કશું પ્રોબ્લેમ ના થાય. અમે બી લીધી છે, રસી સલામત છે, તમે પણ લઈ શકો છો, કોઈ જ વાંધો નથી. હું ડૉક્ટર ગિરીશ આનંદ, પ્રમુખ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન રાજપીપળા શાખા. આજે 16 જાન્યુઆરી 2021ના દિવસે જ્યારે પ્રધાનમંત્રી સાહેબે આ કોરોના રસીકરણનો દુનિયાના મોટા મોટા પ્રોજેક્ટને લોન્ચ કર્યો છે ત્યારે આ રસી લેવાનો મને પણ લાભ મળ્યો છે. એના માટે હું સરકારશ્રીનો અને આપણા વૈજ્ઞાનિકોનો આભાર માનું છું. આપણી સરકારે કોરોનાને નાથવા માટે પુષ્કળ પ્રયત્નો કર્યા છે. સરકારની સાથે સાથે ડૉક્ટર્સ, નર્સિસ, મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ તથા સફાઈ સેવકો તથા પોલીસ કર્મચારીઓ પણ કોરોનાને નાથવા માટે પોતાના જીવના જોખમે ખૂબ જ મહેનત કરી અને એને નાથવા માટે પ્રયત્ન કર્યા છે. આપણા વૈજ્ઞાનિકોએ રાત દિવસ એક કરીને આ કોરોનાની રસી વિકસાવી છે. આજે મેં આ રસી લીધી છે ત્યારે મને આપણા દેશ પર અને વૈજ્ઞાનિકો પર ગર્વ થાય છે અને હું જાહેર જનતાને અપીલ કરું છું કે કોરોનાની રસી મેં લીધી છે કારણ કે તે સલામત છે, કોરોના સામે અકસીર છે અને એની કોઈ આડઅસર નથી. મેં રસી લીધી પછી મને કંઈ તકલીફ થઈ નથી, એટલે હું આપ સૌને અનુરોધ કરું છું કે કોરોનાની રસી લઈ દેશ અને દુનિયાને કોરોનામાંથી મુક્ત કરવા માટે મદદ કરો, એ મારા આપ સૌને વિનંતી છે. મેં રસી લીધી છે કોરોનાની સામે રક્ષણ મેળવવા માટે, પણ મને કોઈ જાતની આર અસર કે દુખાવો થયો નથી. આજે રસીકરણનો શુભારંભ નર્મદા જિલ્લામાં થઈ રહ્યો છે, જેમાં નર્મદા જિલ્લામાં રાજપીપળા ખાતે અર્બન હેલ્થ સેન્ટરમાં આનો શરૂઆત થઈ રહી છે. જિલ્લામાં બે જગ્યાએ આ રસીકરણ કાર્યક્રમની શરૂઆત કરી છે, જેમાં એક તિલકવાડા છે, બીજું અર્બન હેલ્થ સેન્ટર છે, જેમાં આપણે 150 જેટલા લાભાર્થીઓને આજે રસી આપવામાં આવશે અને એ કામગીરી ચાલુ થઈ ગઈ છે અને એમાં સફળતા અમને મળી રહી છે. આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન દ્વારા કોવિડ-19ની જે આપણે ઘણા લાંબા સમયથી મહાબીમારીની રસીકરણોનું જે રાહ જોઈને બેઠા હતા, એ આજે રસીકરણની શરૂઆત પૂરા દેશમાં થઈ ગઈ છે અને નર્મદા જિલ્લાની અંદર પણ આજે 150 જેટલા વ્યક્તિઓને રસીકરણ થવાનું છે. જિલ્લાની અંદર સૌ પ્રથમ અમારે ત્યાં કિશોરભાઈ વસાવાને રસી મુકાવી છે, જેનો પણ અનુભવ છે કે એનાથી કોઈ સામાન્ય અમને બીજી કોઈ અસર થતી નથી. જે સામાન્ય રસી લઈએ છીએ એ જ રીતના આ રસી છે અને આ રસીથી કોરોના મુક્ત આપણે બનીશું.